સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીનો આજથી વિધિવત પ્રારંભ. પ્રથમ દિવસે 30 ઉમેદવારી પત્રોનું થયું વિતરણ. તાંદરા તાલુકાના ગોલા ગામ ખાતે મનરેગા યોજનામાં સામે આવી ગેરરીતિ. અંદાજીત 10 લાખના ખર્ચે તળાવની પાળ પર કરાયું ભ્રષ્ટાચારી બાંધકામ. અત્યાધુનિક યુગમાં આજે પણ લોકો વીજળીથી વંચિત. દાતા તાલુકાના અંતરિયાળ ગામડાઓના મકાનો સુધી નથી પહોંચી વીજળી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં વાહન ચાલકોને 9,390 ઈ મેમો અપાયા. 3,013 ઈ મેમો પેટે 17.34 લાખની વસૂલાત. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી 16 માર્ચે જાહેર કરાઈ હતી, જેમાં દેશભરમાં 7 ચરણમાં ચૂંટણી યોજાશે. ત્યારે ગુજરાતની 26 બેઠકોની ચૂંટણી 3જા તબક્કામાં 7 મે યોજાશે, જેનું જાહેરનામું આજે 12 એપ્રિલે બહાર પાડ્યું છે. જાહેરનામું પ્રસિદ્ધ થતાં આજથી જ બનાસકાંઠા લોકસભા સીટ પર ઉમેદવારીપત્રો ભરવાનો પ્રારંભ થયો છે. આજે પ્રથમ દિવસે એક પણ ઉમેદવારીપત્ર ભરાયું નથી, પરંતુ આજે ઉમેદવારીપત્રો ભરવાના પ્રથમ દિવસે જ 30 જેટલા ઉમેદવારી ફોર્મનું વિતરણ થતાં બનાસકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી જંગમાં ઉમેદવારોનો રાફડો ફાટે તેવી શક્યતા દેખાઈ રહી છે. જોકે બનાસકાંઠા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર 15 એપ્રિલ અને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે. રાજ્યમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ આજથી બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવાની સાથે ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ છે. જો કે વર્ષ 2019માં ભાજપ કોંગ્રેસ તેમજ અપક્ષ મળી 13 જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જો કે ઉમેદવારીપત્રો ભરનાર સામાન્ય ઉમેદવારને 25,000 અને અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિ ઉમેદવારને 12,500 રૂપિયા ડિપોઝિટ પેટે જમા કરાવવા પડશે. તારીખ 19 એપ્રિલ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે, તે બાદ 20 એપ્રિલના ઉમેદવારીપત્રોની ચકાસણી કરી શકાશે અને તારીખ 22 એપ્રિલના દિવસે ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. જો કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ તેમજ અપક્ષ મળી 13 જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો, તો આ ચૂંટણીમાં હાલ તો ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. ત્યારે કેટલા અપક્ષો પોતાનું ભાગ્ય અજમાવવા આ ચૂંટણી જંગમાં ઝંપલાવશે તે જોવું રહ્યું. કાંકરેજ તાલુકાના થરામાં જૂના ગામ તળમાં બિરાજમાન બાલાબૌચર માતાના મંદિરમાં ચૈત્ર સુદ 3જના જલારામ બાપાના ભજન યોજાયા હતા. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલ જૂના ગામ તળમાં બિરાજમાન શ્રી બાલાબૌચર માતાના મંદિરમાં ચૈત્ર સુદ 1મથી 9 સુધી માતાજીના ગરબા આરાધના માં સૌ ભાવિ ભક્તો માતાજીના ગુણગાન ગાય છે. ત્યારે બૌચર માતાજીના મંદિરમાં ચૈત્ર સુદ 3જના રાત્રે જલારામ બાપાના ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ મંડળ દ્વારા શ્રી બાલાબૌચર માતાજીના માય મંડળની નવી ટીમનું શાલ તેમજ જલારામ બાપાનો ફોટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દરબારગઢના રાજવી પરિવારના લાલબા વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જલારામ બાપાના ભજનમાં જલારામ મંડળની બહેનોએ જલારામ બાપાના ખૂબ જ સુંદર ભજન ગાયા હતા. સાથે સાથે શ્રી બાળા બહુચર માતાના માઈ મંડળના હરિભાઈ સોની તેમજ મધુભાઈ સોનીએ માતાજીના ગરબા ગાયા હતા. ગરબામાં સંગીતના સુરમાં તેમજ તબલા વગાડવામાં ભોપાભાઈ સોનીએ ગરબામાં સૌ બહેનોની સાથે ગરબાની રમઝટ બોલાવી હતી. થરાદ ખાતે મહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગણગોરની ઉજવણી કરવામાં આવે છે, જે આ ગણગોર હોલિકાના બીજા દિવસે શરૂ થાય છે. ત્યારબાદ 17 દિવસ સુધી આ ગણગોરના વ્રત ચાલે છે અને મહેશ્વરી સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં વ્રત કરી અને ઉજવણી કરે છે. થરાદ ખાતે મહેશ્વરી સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણગોર ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહેશ્વરી સોસાયટીમાં વસતા મહેશ્વરી સમાજના લોકો દ્વારા દર વર્ષે આ પર્વ ધાર્મિક રીતે ઉજવવામાં આવે છે. જોકે લોકો આવતા વર્ષ માટે માનતા રાખી આ તહેવારની ઉજવણી કરે છે, જેથી તેમની મનોકામના પૂર્ણ થાય છે. આ તહેવારમાં દીકરા દીકરીના લગ્ન પ્રસંગે કરવામાં આવતી ઉજવણીની રીતે ઉજવાય છે, તેમજ શંકર પાર્વતી ભગવાનના લગ્ન ધામધૂમથી કરી ઉજવણી કરે છે. અમે આ જે આ પર્વ ઉજવીએ છીએ ચૈત્ર મહિનાનો, એ હોળીના બીજા દિવસે હોળીની રાખમાંથી 16 મુઠીયા બનાવી 16 દિવસ એની પૂજા કરીએ છીએ અને 17મા દિવસે એને ગવર ઈશ્વર બનાવી જે આપણા પોતાના દીકરા દીકરી તરીકે એમને લગ્ન કરી વિધિસર અને પછી બીજા દિવસે બધા સમૂહમાં ગીત ગાઈ ઉજવીએ છીએ, મિષ્ટાન બનાવીએ છીએ, બેન્ડ વાગા જે દીકરીની રસમ કરીએ એવી રીતે, અને એ વ્રત કરવાથી જે માનતા રાખવાથી મનોકામના પૂર્ણ થાય છે અમારી બધાના, મતલબ જે માનતા રાખે છે આવતા વર્ષે એ કરે છે, એની માનતા પૂરી થાય છે. પુત્ર હોય, શાદી હોય, ઘરમાં જે પણ ઉત્સવ હોય એ અમે મનોકામના રાખીએ છીએ. આ તહેવાર આજે અમારા ગણગોરનો છે, જે 15-18 દિવસથી ચાલી રહ્યો છે. અમે બધી મહિલાઓ ભેગી થઈને આ પર્વ ઉજવી રહ્યા છીએ ગીત ગાઈને, અને જેવી રીતે છોકરા દીકરા અને દીકરીના લગ્ન થાય છે એવી જ રીતે ઈશ્વરજી અને ગવરમાનું અને પાર્વતી અને શિવજીની પૂજા કરવામાં આવે છે અને આવી જ રીતે એમના લગ્ન કરવામાં આવે છે અને આ તહેવાર અમે ધૂમધામથી ઉજવીએ છીએ. ડીસા તાલુકાના ભીલડી પોલીસ સ્ટેશન ખાતે પ્રચલિત ગોગા મહારાજનું મંદિર આવેલ છે અને જેનું પુનઃ નવીન મંદિર લોક ભાગીદારીથી બનાવવામાં આવશે, જેનું આજરોજ નવીન મંદિરનું પુનઃનિર્માણ માટે શાસ્ત્રી લાલજીભાઈ તેમજ પૂજારી મહેશભાઈ દ્વારા મંત્રોચ્ચાર વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ભીલડી PSI AK દેસાઈ દ્વારા તેમજ પોલીસ સ્ટાફ તેમજ આજુબાજુના આગેવાનો, ગામ લોકો, રાજકીય આગેવાનો, સરપંચો હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં દામારામપુરા મઠાધિકારી રૂપપુરી બાપુ તેમજ નકણકધામ પેપડું મહંત બાપુપુરી બાપજી તેમજ નાના કાપરા લાખુ માતાના ભુવાજી કુર્સીભાઈ દેસાઈ તેમજ આજુબાજુ ગામોના સરપંચો તેમજ પોલીસ સ્ટાફ તેમજ ગામ લોકો તેમ આજુબાજુના લોકો ઉપસ્થિત રહ્યા હતા ને તેમજ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું. તાંદરા તાલુકાના ગોલા ગામ ખાતે મનરેગા યોજનામાં સામે આવી ગેરરીતિ, અંદાજીત 10 લાખના ખર્ચે તળાવની પાળ પર કરાયું ભ્રષ્ટાચારી બાંધકામ. અત્યાધુનિક યુગમાં આજે પણ લોકો વીજળીથી વંચિત, દાતા તાલુકાના અંતરિયાળ ગામડાઓના મકાનો સુધી નથી પહોંચી વીજળી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં વાહન ચાલકોને 9,390 ઈ મેમો અપાયા, 3,013 ઈ મેમો પેટે 17.34 લાખની વસૂલાત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું શું? આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઈટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેને યાદ કરવા જરૂરી બની જાય છે, કારણ કે શ્રેષ્ઠ અધિકારી તરીકે પોતાની છાપ મૂકીને ગયેલા જિલ્લા વિકાસ અધિકારીની બદલી થયા બાદ મનરેગા યોજનામાં ગેરરીતિ શરૂ થઈ ગઈ છે. તંદ્રા તાલુકાના સરહદી ગોલા ગામમાં અંદાજિત 10 લાખના ખર્ચે તળાવ બાંધવાનું કામ પૂર્ણ થયું છે. જોકે બાંધકામને હજુ માત્ર 1 માસ જેટલો સમય થવા આવ્યો છે, પરંતુ પીચિંગ કરેલા પથ્થરો બહાર આવી ગયા છે. મનરેગા શાખા જાણે કમાવાની કચેરી હોય તે રીતે વર્ષ દરમિયાન અનેક ગામોમાં વ્યાપક ભ્રષ્ટાચારની સાથે કામો થતા હોય છે. પૂર્વ જિલ્લા વિકાસ અધિકારીના સમયગાળા દરમિયાન મનરેગા યોજનામાં થતા કામો બંધ થઈ ગયા હતા. જોકે સ્વપ્નિલ ખરેની બદલીની સાથે મનરેગા યોજનામાં થતા રસ્તાના કામો અને માટી કામો એકવાર ફરી ગેરરીતિ સાથે શરૂ થઈ ગયા છે. સરહદી ગોલા ગામમાં સ્થાનિક પંચાયતના કોન્ટ્રાક્ટરે ગામથી દૂર આવેલા તળાવમાં પથ્થર પીચિંગનું કામ કર્યું છે. જોકે નિયમો પ્રમાણે પથ્થર પીચિંગનું કામ તળાવની કિનારાની સાથે તળાવની અંદર ઉતરતી પાળ પર પથ્થર પીચિંગ કરવામાં આવતું હોય છે, જેથી વરસાદી પાણીનો ભરાવ થાય અને તળાવની પાળ ના તૂટે. પરંતુ દાંદરામાં મનરેગા શાખામાં નિયમોના વિરુદ્ધ કામ થઈ રહ્યું છે. ગોલા ગામ ખાતે તળાવની પાળ પર જાણે ફૂટપાથ બનાવી હોય એ પ્રમાણે પથ્થર નાખવામાં આવ્યા છે, જે પથ્થર નીકળી ગયા છે અને માટી દેખાઈ રહી છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે અને જળ સંચય માટે મહત્વના કામો મંજૂર થયા છે, પરંતુ સ્થાનિક કોન્ટ્રાક્ટરો એટલા બેફામ બની ગયા છે કે તેમને અધિકારીઓનો પણ ડર નથી. મનફાવે તે રીતે નિયમોને નેવે મૂકી કામ કરી રહ્યા છે, જેથી કરીને વિકાસના કામોમાં ભારે ગેરરીતિ સામે આવી રહી છે. ગોલા ગામના સ્થાનિક તલાટી પાસે તળાવ બાબતે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેઓએ મનરેગાનું કામ હોવાનું જણાવ્યું છે. ગામથી દૂર અને સ્થાનિક ગ્રામજનોને ખબર પણ નથી કે 10 લાખ જેટલી રકમ તળાવ પાછળ ખર્ચ થઈ છે. હવે જોવાનું એ છે કે તળાવ પર થયેલ પથ્થર પીચિંગ વરસાદી પાણી સહન કરી શકે છે કે કેમ, તે જોવાનું રહ્યું. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી આગળ ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરાઈ હતી, જેનો પુરાવો ગોલા ગામ ખાતે થયેલ તળાવના પથ્થર પીચિંગનું કામ આપી રહ્યું છે. લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આંતરરાજ્ય ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકિંગની કામગીરી થરાદ પોલીસ દ્વારા કરતા હતા. તે દરમિયાન ટ્રક નંબર GJ8Z8383માંથી કોલસાની આડમાં દારૂનો જથ્થો ભરી લઈને જતા ગાડીના ચાલક તથા તેની સાથેના બીજા ઇસમને પકડી પાડેલ હતા, જે દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે અને વગર પાસ પરમિટનો હોય, જેની ભારતીય બનાવટના દારૂની બિયરની કુલ બોટલ ટીલ નંગ 1224, જેની કુલ કિંમત ₹2,79,280 દારૂ તથા અન્ય ગાડી સહિતનો કુલ કિંમત ₹12,79,280 મુલ્દામાલ કબજે કરેલ છે.
જે પકડાયેલ ઈસમો તથા દારૂ ભરાવનાર ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના અલગ અલગ ત્રણ ગુનાઓમાં છેલ્લા 5 વર્ષથી નાસ્તો ફરતો આરોપી પકડાયો છે. દિયોદર પોલીસે ફરાર આરોપીને રાજસ્થાનમાંથી પકડી લાવી ડીસા શહેર દક્ષિણ પોલીસને હવાલે કર્યો છે. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી બનાસકાંઠા જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે અને પોલીસ પણ આચારસંહિતાના અમલ અંતર્ગત નાસ્તા ફરતા આરોપીઓ અને અસામાજિક તત્વો પર લગામ કસી રહી છે. જે અંતર્ગત દિયોદર પોલીસ પણ આવા આરોપીઓને પકડી પાડવા માટેની તપાસમાં હતી. તે સમયે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. રાજસ્થાનના સાંચોર જિલ્લાના દામણ ગામે રહેતા પ્રહલાદ દેવારામ મેઘાડાલ નામના વ્યક્તિ સામે 2010 સાલમાં ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે અલગ અલગ 3 જેટલા ગુનાઓ નોંધાયા હતા. જે ગુનાઓમાં આરોપી અત્યાર સુધી નાસ્તો ફરતો હોય પોલીસ પકડથી દૂર હતો, પરંતુ દિયોદર પોલીસ તપાસમાં હતી. તે સમયે આરોપીની માહિતી મળતા જ પોલીસે રાઉન્ડ કરી આરોપીને તેના ગામેથી પકડી પાડ્યો છે અને આ પરપ્રાંતીય આરોપીને પકડી ગુજરાતમાં લાવી ડીસા શહેર દક્ષિણ પોલીસને સોંપતા આગળની કાર્યવાહી શરૂ કરી છે. અંતરિયાળ વિસ્તારોની સમસ્યા એ છે કે આજે પણ લોકો વીજળીથી વંચિત છે. દાતા તાલુકામાંના મોટા ભાગે અંતરિયાળ ગામડાઓમાં લોકોના મકાનમાં વીજળીની સુવિધા પહોંચી નથી. જોકે ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા લાઇટના થાંભલા તો દરેક ગામોમાં નંખાયા છે, પરંતુ તેમને લાઇટ કનેક્શન આપતા નથી અને જેને લઈને અંતરિયાળ વિસ્તારના લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. એટલે અમને મગને થેમ્બા બાકી બે વર્ષ થઈ ગયો. અમારે કેબિન જોરો લાઇટ ચાલુ કર્યો તે માણસો સરકારી માણસો એમ અતિ સર તેમાં મોટા માનવી એમાં નાના માનવી એટલે યાદ રાખો એમ લાલા પેન ચૂકે આવા જો પણ તે અમને દિયા રાખો ઠીક રહે. એટલે લાઇટ એ મગને હે અમરે બીજું કોઈ ને લાઇટ આલો ને રોડ કેરાવો બીજું અમારે કોઈ જોઈતું નહીં પણ લાઇટ એમને લેવે ને લેવી. તમારું નામ શું? બાબલીબેન દીતાભાઈ. વીજળી ન હોય એટલે રાત્રિના સમયે જંગલી જાનવરો હોય તેવા ભયના ઓથાર હેઠળ આ ગ્રામજનો જીવી રહ્યા છે. એટલે આ અંતરિયાળ વિસ્તારના લોકોની માંગ છે કે સર્વે તો કરવામાં આવ્યો છે પરંતુ તેમને વીજળી આપવામાં આવી નથી, તો સત્વરે વીજળી આપે. મજૂરી કરીને રાત્રે આવે ત્યારે ખાસ કરીને વીજળીની જરૂર પડતી હોય છે. ત્યારે વીજળી ના હોવાના કારણે આ ગામમાં પાણીની પણ સુવિધા નથી અને રોડ રસ્તાની પણ સુવિધા નથી. ત્યારે ગ્રામજનોની માંગણી છે કે અમને સરકાર વીજળી આપે તો અમે અમારા બાળકોને અભ્યાસ કરાવી શકીએ અને રાત્રિના સમયે જંગલી પ્રાણીઓનો ડર પણ ના લાગે. દાતા તાલુકાના અનેક વિસ્તારોમાં વીજળીની સમસ્યાઓ તો છે જ, પરંતુ સરકાર અને તંત્ર ગ્રામજનો અથવા લોકોની ફરિયાદને આધારે તેમને પ્રાથમિક સુવિધાઓ મળે તેવા પ્રયત્નો પણ કરાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ટેકનિકલ બાબતોના કારણે સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. પરંતુ વહીવટીતંત્ર લોકોને સુવિધાઓ આપવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર સુવિધાઓ આ ગ્રામજનો સુધી પહોંચાડવામાં ક્યારે સફળ રહેશે. દેવાલીવાળી ગામની છું. અમારા ગામમાં આંગણવાડીની જરૂર છે. આંગણવાડી નાના નાના છોકરાઓ રખડી પડ્યા છે પણ બહુ માંગ કરી પણ આંગણવાડી અહીંયા કોઈ ખોલતું જ નહીં. બીજું શું તકલીફ છે આંગણવાડી સિવાય? આંગણવાડી સિવાય લાઇટની સમસ્યા છે. જંગલમાં લાઇટ જ નહીં, કેટલા વર્ષોથી થાંભલા નાખ્યા છે પણ હજુ સુધી લાઇટ આવી નથી. દેવલીવાળી ગામની વાવની અંદર ઘરના કનેક્શન 42 જેટલા માગણી કરેલી હતી, જે સમય પછી 12 કનેક્શન જે સમયે માગણી કરી એના પછી 12 કનેક્શન ઊભા કરી ને લાઇટ આવવામાં આવી. બાકીના કનેક્શન હજી લાઇનના થોભલા ઊભા કરા, લાઇન ખેંચવાની બાકી છે અને આજ સુધી લાઇન લાઇટ મળી નથી. તમામ લોકોને મળી જાય એની મારી વિનંતી છે. તમારું નામ? મારું નામ રીવાભાઈ કસ્તુરભાઈ ચુરલિયા, સામાજિક કાર્ય. ફરી સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં વાહન ચાલકોને 9,390 ઈ મેમો અપાયા. 3,013 ઈ મેમો પેટે 17.34 લાખની વસૂલાત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી સોરી સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ, બારો બારો, ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થઈ, શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટ માં ટાટા બ્રુસ્કો પ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર અને અંબાજીમાં ઠેર ઠેર લગાવવામાં આવેલા CCTV કેમેરામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનોને ઈ મેમો આપવામાં આવી રહ્યા છે. જો કે January 2023 થી December 2023 સુધીમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા CCTV કેમેરામાં કેદ થયેલા 9,390 વાહનોને 55.36 લાખ રૂપિયા ઉપરાંતના ઈ મેમો ઇસ્યુ કરવામાં આવ્યા છે. પાલનપુર અને અંબાજીમાં વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાય તે માટે જાહેર વિસ્તારો અને માર્ગો પર 213 CCTV કેમેરા કાર્યરત છે, જેનું સંચાલન નેત્રમ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં January 2023 થી December 2023 દરમિયાનના એક વર્ષના સમયગાળામાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા 9,390 વાહનો CCTV કેમેરામાં કેદ થતા આ વાહનોના માલિકોને ₹55,36,000ના ઈ મેમો ઇસ્યુ કરવામાં આવ્યા હતા, જેમાં અત્યાર સુધીમાં 3,013 મેમામાં 17,03,400 રિકવર કરવામાં આવ્યા છે અને બાકીના 6,377 મેમામાં 38,02,000ની રકમનું ચલણ ભરવાના બાકી હોવાનું નેત્રમના સૂત્રોએ જણાવ્યું હતું. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીનો આજથી વિધિવત પ્રારંભ. પ્રથમ દિવસે 30 ઉમેદવારી પત્રોનું થયું વિતરણ.
તાંદરા તાલુકાના ગોલા ગામ ખાતે મનરેગા યોજનામાં સામે આવી ગેરરીતિ. અંદાજિત 10 લાખના ખર્ચે તળાવની પાળ પર કરાયું ભ્રષ્ટાચારી બાંધકામ. અત્યાધુનિક યુગમાં આજે પણ લોકો વીજળીથી વંચિત. દાતા તાલુકાના અંતરિયાળ ગામડાઓના મકાનો સુધી નથી પહોંચી વીજળી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં વાહન ચાલકોને 9,390 ઈ મેમો અપાયા. 3,013 ઈ મેમો પેટે 17.34 લાખની વસૂલાત. તો આ તાજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.